वंदे मातरम विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में अपने सहकारी मंडली लक्षणों, फायदाओं, मर्यादाओं अभ्यास करियो। चलो आज भणीए संयुक्त हिस्सावाड़ी कंपनी, यानी कि जॉइंट स्टॉक कंपनी, यानी कि JSC, जॉइंट स्टॉक कंपनी। ओके, संयुक्त हिस्सावाड़ी कंपनी। इन शोर्ट, संयुक्त हिस्सावाड़ी शब्द काढ़ी नाखो तो एवो शब्द तमे सांभळ्यो हशे, कंपनी कंपनी कंपनी, रिलायंस कंपनी, टाटा कंपनी, बजाज कंपनी, आ बधी बैंको छे, बधी प्राइवेट सेक्टर या फिर पब्लिक सेक्टर नी बधी बैंक कंपनीओ छे, बराबर। तो आ रीते ONGC कंपनी, इंडिया एरलाइन्स कंपनी, आ बधी बधी हुं छे, जाहिर कंपनी होय, अमुक खानगी कंपनी होय छे, क्रूड ऑइल कॉर्पोरेशन होय, गेल इंडिया कंपनी होय, तो आ बधुं शुं छे, कंपनी कंपनी ने कंपनी, बस। तो संयुक्त हिस्सावाड़ी कंपनी ने शोर्टमां कंपनी शब्द वपराय, एवो पण एग्जाममां सवाल आवे, संयुक्त हिस्सावाड़ी कंपनी एटले शुं अथवा कंपनी कोने कहेवाय। ओके, चालो शुरुआत करी देवी, गणेशाय नमः। चलो बाळको, रेडी, तैयार? ओके, पेन पेन्सिल रबरो साथे कम्प्लीट। चलो अंडरलाइन करवानी छे, कहो त्यां। औद्योगिक क्रांति आवी 1956 में, क्यारे आवी? 1956 पछी औद्योगिक क्रांति आवी भारत देश में। उद्योगोनो विकास दिवसे दिवसे वधतो गयो, यंत्रों द्वारा मांगनी अपेक्षाए मोटा पाये पर उत्पादन थवा लाग्युं, मशीनरी आवी, यंत्रो आव्या, जोशो ने लूम्सना कारखाना जो ठक 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 खट 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 अवाज आवे ने, कान फाड़ी नाखे हो, एम्ब्रॉयडरी मशीन जो, आ बधी मशीनरी आवी गई, एटले मोटा पाये उत्पादन थवा लाग्युं। अने जेम जेम मोटा पाये उत्पादन थाय ने, प्रोडक्शन थाय ने, एम पैसा, विटामिन एम, मनी पावर, पैसा जोवे, नाणा जोवे, नाणा, કેમ કે નાણાં વગર તો કોઈ જોખમ થઈને લેવાનું છે, લેશન લેશે નહીં, કોઈ પણ ધંધો નાણાં વગર તો થવાનો નથી, વિચારો કઈ રીતે થાય, શક્ય જ નથી। એટલે મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમ પણ વધ્યું। આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી તો હતી, એમાં એક જ વ્યક્તિ હતો, ભાઈ ભાગીદારીમાં એકથી વધારે બે, બે તો બેથી વધારે વ્યક્તિ હતા, પણ એ બી કામ એ બી અનુકૂળ આવી શકે નહીં, કેમ કે એ બી નાનું સ્વરૂપ છે, કેમ કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની તો મુખ્ય મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારી। કેવી જવાબદારી? અમર્યાદિત, ગમે એટલું દેવું થાય ચૂકવાનું જ, દેવું અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડતું હોય છે। તો બાળકો, મૂડીની મર્યાદા જ નડે, એમાં ટૂંકું આયુષ્ય છે, હવે એકાદો ભાગીદાર મરી ગયો, ઉપરથી એઠો આવ્યો, એટલે કોઈ કારણસર અકસ્માત થાય, કુદરતી કૃત્રિમ, સમજાય કે નહીં, એટેક રાતોરાત એટેક આવી ગયો, એટલે કાલથી ભાગીદારી તાળા લાગી જાય, શું કરવાનું, લ્યો બધા ભાગીદાર છૂટા પાડી લે નફો નુકસાન અને ઘેરે વૈયા જાય પોતપોતાના। આવી રીતે વ્યક્તિ માલિક પણ કાલ સવારે એક્સપાયર થઈ જાય કોઈ કારણસર, તો વારસદાર ધંધો ના સંભાળી શકે અથવા હોય જ નહીં, તો શું કરવું, ધંધાનું આયુષ્ય પતી ગયું, ધંધાનું આયુષ્ય, માં વ્યક્તિ માલિકી કે ભાગીદારી પેઢીના લોકોની સાથે સાથે ધંધાનું આયુષ્ય પતી જાય, બોલો બે યાર પતે, સમજાય કે નહીં? તો આવી મર્યાદા હતી, કઈ મર્યાદા? અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય। આના કારણે મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઊભી થાય। શું થાય? વિશાળ પ્રમાણમાં શું કરવી પડે? મૂડી ઊભી કરવી પડે। ટૂંકમાં મોટા પાયા પર પ્રવૃત્તિ કરવી હોય, મોટા મોટા કામ કરવા હોય, તો મોટી મોટી મૂડી જોઈએ, પૈસા જોઈએ, સમજાય કે નહીં? વિશાળ, આગળ, મૂડીની સલામતી જોઈએ, મૂડીની સેફ્ટી જોઈએ, પૈસાનો સદુપયોગ જોઈએ, સાથે સાથે જવાબદારી અને જોખમની વહેંચણી પણ જોઈએ। જોયું શું કીધું? જવાબદારી કોને કોને આપવી, એ પ્રમાણે જોખમ કોને કોને આપવા, કેટલા કેટલા કોણ જોખમ ઉપાડશે, કાર્યદક્ષ સંચાલન, સંચાલન સંચાલક મંડળને આપવું પડે, એટલે કે સંચાલકો સંચાલન કરશે, તો BOD કઈ રીતે, કેવા ગોતવા, કેવા કૌશલ્યનું ભવિષ્યાળી જોઈએ ને, તો આવું બધું વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, વિકાસ થયો, અને નામ આપ્યું જોઈન્ટ સ્ટોક કંપની, યાનિ કે સંયુક્ત હિસ્સાવાળી કંપની, સમજાય કે નહીં? સમજા કે નહીં? જો શું કીધું, વ્યાખ્યા જો, અન્ડરલાઇન કરો,
चलो मोटा पाया पर काम करवो ये प्रवृत्ति करी है धंधाकीय तो विशाल मूड़ी जरूर पड़े ये प्रमाण मूड़ी की सलामती जवाबदारी और जोखम वहेंचनी कार्यदक्ष संचालन कुशल काबिलियत भरू संचालन जो ही तो आ बदा प्रश्नों जवाब शोधवा समस्या समाधान करवा प्रश्नों उकेल लावा नवी धंधाकीय व्यवस्था सर्जन थयू उद्भव थयू पैदा थई एना जेने संयुक्त हिस्सावाड़ी कंपनी कहवाय। ओके करो अंडरलाइन त्रणे त्रण लाइन फरजियात नोटबुक में लखवानी छे ने पाकी पण मारे जोईए छे एटले के पाकी करवानी छे। ओके चलो जेने आपणे टूंक में शू कहीशुं कंपनी कंपनी ने कंपनी एटले टूंक में कंपनी कहवाय। ओके आगळ कंपनी स्वरूप विकास थी व्यापार उद्योग ने शू थयो झड़पी विकास मळ्यो कंपनी नो विकास थी एना कारणे व्यापार वध्या उद्योगों झड़पी विकास थयो लोगों ने रोजगारी मळी समाज ने तैयार वस्तु घर आंगणा सुधी मळती थई। पहला तो दादा वक्त पूछो दादा ने तमा दादा हो ने पूछो घेरे कि पहला कई खाणी पीनी वस्तु लेवा जाए अथवा तो कई कपड़ा छे कोईपण बूट चप्पल छे कोई भी घड़ियाल छे लेवा जीवी होय तेल छे साबु छे लेवा जाव तो गामे गाम भटकवू पड़े पांच पांच गाम दूर जवू पड़े का तालुका जिल्ला में आवू पड़े त्यारे वस्तु मळती। अत्यारे घर आंगणा घर गेटनी बहार आवो एटले दुकान ज होय तैयार मळे बधुं समझा के नहीं एटले आना कारण कंपनी नो विकास एवडो थयो एना लीधे एने शू कहेवाय आर्थिक विकासना एंजीन तरीके ओळखाय। समझाय के नहीं बाळको शू तो के आथी आने शू कहेवाय आर्थिक विकास नाणाकीय अर्थतंत्र में मजबूत बने आर्थिक विकास थाय एनु एंजीन कहेवाय एटले कहेवाय हूँ आर्थिक विकास नु एंजीन केम भारतनु के गुजरातनु आर्थिक विकास एंजीन कोने कहेवाय गुजरातनु आर्थिक विकास एंजीन क्या सीटी से सीटी कई छे शहर तमे जे रह्यो छो ए सीटी सूरत सीटी ने गुजरातनु आर्थिक विकास एंजीन कहेवाय केम भाई तो के वधारे वधारे रोजगारी सूरत वधारे वधारे धंधा सूरत में छे गमे काम मळी जरे कहेवानो मतलब एम छे आर्थिक विकासनु एंजीन कंपनी ने कीधुं। ओके करो अंडरलाइन आर्थिक विकास एंजीन कोने कहेवाय तो हूँ जवाब लखशो कंपनी एक मार्क्स सवाल। ओके आगे बढ़ो चलो भारत में कंपनी उपर नियमन माटे 1956 नो कंपनी धारो अमल में आव्यो क्यों धारो आव्यो 1956 जूनो कंपनी धारो कंपनी ने बधा नियम लागू पड़े एटले कृत्रिम व्यक्तित्व कोने कीधु कायदाए कीधु कंपनी धारे कीधु। ओके अने नवो कंपनी धारो 2013 नो अमल में आव्यो 1/4/2014 थी। चलो बाळको रेडी કંપનીનો અર્થ અને વ્યાખ્યા આપો અર્થ એનો ખ્યાલ મતલબ સમજીએ કંપનીએ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કેવી કહેવાય કૃત્રિમ વ્યક્તિ કહેવાય એટલે કાયદાએ શું કીધું કે ભાઈ તું કૃત્રિમ છો આપણે એસપીમાં ભણ્યા છીએ ઓકે સમજ્યા છો તમે બેઠું છે કાયદાએ કંપનીને કૃત્રિમ લાયસન્સ આપ્યું એને જીવ એમાં હોતો નથી એટલે કૃત્રિમ કહેવાય એ અદૃશ્ય કહેવાય દેખાય નહીં કોઈની રિલાયન્સ કંપની દેખાય છે કંપનીનું આખું બહારનું લુક દેખાય રિલાયન્સ શબ્દ છે આ જી હા દેખાય ન દેખાય એટલે રિલાયન્સની વાત છે વ્યક્તિ માણસ સ્વરૂપે નથી એ કૃત્રિમ વ્યક્તિ છે અદૃશ્ય છે અમૂર્ત છે ક્યારેય મરે જ નહીં મૃત્યુ જ ન પામે અમર હોય સમજાય કે નહીં આમ કંપની 2013ના કંપની ધારા પ્રમાણે કંપની એટલે બેઠી એસપીની વ્યાખ્યા છે કંપનીની સમજાય કે નહીં કંપનીની સ્થાપના વિધિમાં જ ભણ્યા છો તમે 2013ની કંપની ધારા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ એટલે કે 2013 અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ યાની કે 1956 જૂનો કાયદો હેઠળ સ્થપાયેલા તમામ એકમ જેને કંપનીના કંપની ધારા લાગતો લાગુ પડે એને શું કહેવાય કંપની કહેવાય સાદી સિમ્પલ 2013માં જેની સ્થાપના થઈ હોય અને 1956માં જે કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે સ્થાપના થઈ હોય એને કંપની કહેવાય શોર્ટમાં સમજાય કે નહીં ચાલો આગળ આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે શું કીધું કંપનીએ કાયદાનું સર્જન છે કાયદાનું કાયદા વતી જ કંપનીનું સર્જન આમ કાયદો એ કંપનીનું સર્જન એટલે હું કીધું કાયદા વતી જ કંપનીનું સર્જન થતું હોય છે તો બાળકો એક જ મિનિટ ને હા
चालो बाळको करो अंडरलाइन कृत्रिम कानूनी व्यक्तित्व व्याख्या भण्या 2013 प्रमाणे कंपनी धारा कंपनी नी व्याख्या चालो तो लाक्षणिकता होय हवे ना लखनो जो बे कंपनी मा एवुं ते हुं छे कि भाई आर्थिक विकास एंजीन कहवा देश अर्थतंत्र विकास आपे टैक्स पेमेंट करे गवर्नमेंट ने वे रोजगारी आपे समाज में सारा में सारो फाड़ो आपे देश विकास थाय आर्थिक विकास एंजीन कीधु केम एना लक्षणों जो ने बाळको तो खबर पड़े चलो एना लखण माटे तैयार थी जाओ कायदेसर व्यक्तित्व भाई नोंधणी करो ने એટલે તમને મને બેને ખબર છે કાનૂની વ્યક્તિત્વ મળે મળે કે ન મળે કાયદો વ્યક્તિત્વ આપેલું કૃત્રિમ વ્યક્તિત્વ મળે આથી એના સામે એના નામથી દાવો માંડી શકાય કરાર કરી શકાય અને કંપની સામે પણ કાયદેસરનો દાવો માંડી શકાય યાની કે કાર્યવાહી કરી શકાય હવે માની લો કંપનીને કોઈ વ્યક્તિ એટલે કે સભ્ય છે શેર હોલ્ડરે હપ્તા ન ભરે તો કંપનીની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે કે કંપની સામે લેન્ડરો સામે પણ કાર્યવાહી કાયદેસરની કરી શકે કેસ કરી શકે આ જ રીતે કંપની જો કોઈ અન્યાય કરે કંપની ધારાનો ભંગ કરે તો કંપનીની તિજોરીમાંથી દંડ પણ ભરવો પડે પછી એમ નહીં કહેતા સાહેબ કંપનીને જેલ ન થાય કંપની જેલ ન થાય કંપનીનો જે માલિક હોય ને કે જેને જેને જે ગુનો કર્યો ને અધિકારીઓ હોય સંચાલકો હોય એમડી હોય સીએ કે સીએસ હોય કંપની સેક્રેટરી કે પછી અધર કોઈ સ્થાપક હોય એમને જેલ પડે સમજાય કે નહીં બી એમનું કંઈ કે રિલાયન્સ કંપનીને જેલમાં કઈ રીતે પૂરવી ન થાય સમજાય ને પણ એમાં કોઈ એવું કામ કર્યું હોય ગેરરીતિવાળું ટાટા કંપની છે રિલાયન્સ કંપની છે એક્સ વાય ઝેડ કોઈ બી કંપની વધુ આ તો મોટી મોટી બે કંપની તમને નામ આપું જેના કારણે તમે કંઈક ને કંઈક સાંભળ્યું હોય કંઈક ને કંઈક યુઝ કરો જ છો રોજ જે સવારે જાગો છો ત્યાંથી સૂવો છો ત્યાં સુધીમાં ક્યાંક ને ક્યાંક રિલાયન્સ કે ટાટા કંપનીની એક તો વસ્તુ તમે ઉપયોગ કરો જ છો અને કરો જ છો પણ તમને ખબર હોય કે ના હોય પણ તમને જણાવી દઉં સવારે કોલગેટ કે બ્રશ કરો છો ત્યાંથી માંડીને ટાટા મીઠું જે યુઝ કરતા હોય ત્યાં સુધીની કાંઈક ને કંઈક વસ્તુ સૂવો છો ત્યાં સુધીમાં રિલાયન્સની કે ટાટાની એક તો વસ્તુ ઉપયોગ કરતા જ હશો પછી નેટવર્ક હોય જીઓ અથવા તો ટાટાનું સ્ટીલથી માંડીને મીઠુંથી માંડીને એ ટાટા સ્ટીલ વાસણોથી માંડીને કોઈ પણ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય જ છે ઓકે એટલે ઉદાહરણ વારેવારે રિલાયન્સ અને ટાટાનું આપતો હોઉં છું ઓકે બાળકો તો કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે કરાર કરી શકે કંપની જો કંઈક આમ તેમ કરે આડાવળી કરે કાયદા ધારાનો ભંગ કરે તો એની સામે કાયદેસર દંડ થાય આગળ બીજા નંબરનો મુદ્દો કાયમી અસ્તિત્વ ભાઈ કંપની છે હવે માની લો રિલાયન્સ કંપનીમાં લાખો શેરધારક છે એક શેરધારક મૃત્યુ પામી જાય કે નાદાર થઈ જાય અસ્તિત્વ થઈ જાય તો એના કારણે કંઈ રિલાયન્સ કંપની તાળા થોડા લાગે બાળકો યાર તમે સમજો હું કવિ એમ તાળા લાગી જાય એ તો બધા રોજગારી મેળવે લાખો લોકો કર્મચારીઓનું શું સમજવાનું એ બધા અધિકારીઓ પદાધિકારીઓ આ બધાનું શું થાય દેશનું અર્થતંત્ર ભાંગી પડે સમજાય કે નહીં એટલે કહેવાનો મતલબ એમ છે એકને કારણે કોઈ અસર થતી નથી એટલે કે કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી મૃત્યુ નાદારી કે કોઈ એવા સ્થિર મગજ કોઈ થાય રાજીનામું આપે તેના કારણે એવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને કોઈ જ અસર થતી નથી ફરચાની પ્રક્રિયા એટલે કે કંપનીને બંધ કરવાની જે પ્રક્રિયાથી કંપનીનો અંત આવી શકે એટલે કે કાયદો કે એ પ્રમાણે કાયદો જ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે લાયસન્સ આપે છે અને કાયદો જ એ લાયસન્સ પાછું છીનવી શકવાની સત્તા એની પાસે છે એટલે ફરચાની પ્રક્રિયાથી એટલે કે બંધ કરવાની પ્રક્રિયાથી એટલે કે અદાલત જે હુકમ કરે કાયદો જે હુકમ કરે એ પ્રમાણે જ એનો અંત લાવી શકાય કેમ કે એમને જ લાયસન્સ આપ્યું હતું એટલે હું કીધું જે આ રીતે બંધ કરવાની સત્તા પણ કોની પાસે હોય કાયદા પાસે ચાલો આગળ વધીએ મૂડીનું નાના નાના ભાગમાં વિભાજન હિસ્સામાં વિભાજન કંપનીને નાના નાના કંપનીની મૂડીને નાના 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 હિસ્સામાં વહેંચવામાં આવે છે શું કામ તો કે દરેક હિસ્સાને શેર કહેવાય વ્યાખ્યા આપી છે કંપનીની કુલ મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજન કરવામાં આવે વહેંચવામાં આવે તો એ દરેક હિસ્સાનું કહેવાય શેર કહેવાય હવે માની લો 1000 રૂપિયાનો શેર છે હું માર્કેટમાં માની લો 5000 કે 10000 રૂપિયાનો એક શેર છે હું ભારતમાં બહાર પાડું બરાબર તો કેટલા ખરીદશે જે અમીર લોકો લાખો રૂપિયા ઇન્કમ છે એ જ ખરીદી શકશે
પણ મધ્યમ વર્ગના ગરીબ લોકો છે એ નહીં ખરીદી શકે, કેમ કે મોંઘો શેર પડે. એટલે શું કરશે કંપની, 100-100 રૂપિયામાં ડિવાઇડેડ કરી દે, વિભાગ પાડી દે, સમજાય કે નહીં, નાના નાના ભાગમાં એ સંવિભાજન કરી દે, જેથી દરેક નાના જે મધ્યમ વર્ગના જે નાના વર્ગો છે કે છે લોકો એ બી ખરીદી શકે, જેથી એ કંપનીનો મેમ્બર કે સભ્ય બની શકે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા પર મૂડી ભંડોળ એકઠું કરી શકે. તમને ખબર જ છે એ ટાટા કંપની કે રિલાયન્સ કંપની એક સાથે શેર બહાર પાડે એટલે કરોડો રૂપિયા ઊભા કરી શકે, કેમ કે લોકોને એની પર પૂરેપૂરો વિશ્વાસ છે. ત્યારે વિશ્વાસઘાત જ નથી કર્યો, દગો જ નથી આપતા, એટલા માટે સારામાં સારો નફો એના એના જે શેર હોલ્ડરને કમાવીને આપે છે. તો આ શું થયું, મૂડી ભંડોળ એકઠું વધારે વધારે થવાનું જ, કેમ કે જ્યારે શેર બહાર પાડે એટલે બધા જ એના શેર ખરીદવા આતુર જ છે. ઓકે, તો આમ શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય. કરો અંડરલાઈન બે વ્યાખ્યા ભાઈના, કઈ કઈ શેર કોને કહેવાય, એના મૂડીને નાના નાના ભાગમાં વિભાજન કરવાનું, એને દરેક ભાગ એટલે શેર. આમ શેર ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર અથવા ગુજરાતીમાં શેર ધારક કહેવાય. સમજાય છે કે નથી સમજાતું, ચાલો આગળ વધીએ. શેરની સરળ ફેરબદલી, કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન શેર રહી છે. શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે, ખરીદી શકે, વેચી શકે અને ખરીદી પણ શકે. કીધું એ ભાઈ શેર માલિકી એની માલિકી છે, શેરધારક કંપનીનો માલિક કહેવાય. હવે શેર છે એના માલિકીના છે, ગમે ત્યારે ગમે નહીં વેચે, કોઈને ભેટમાં આપી શકે, દાનમાં આપી શકે, વેચી શકે, પૈસા મેળવી શકે, ખરીદી પણ શકે. આથી શેર ફેરબદલી કંપનીનું મહત્વનું લક્ષણ. કરો અંડરલાઈન 12માનો એન્ડ સુધી, ફેરબદલીનું ચેપ્ટર આવશે ધોરણ 12 SP માં, ત્યાં સુધી આ સવાલ વારંવાર આવશે, એક માર્ક્સનો વારંવાર પૂછાય છે. શું કંપનીનું મહત્વનું લક્ષણ કયું, તો હું લખશો શેરની ફેરબદલી અથવા શેરની મુક્ત ફેરબદલીમાં કોઈ પ્રકારનું ફરજિયાત હોતું નથી, છૂટી હોય છે, ઈચ્છે ત્યારે શેરધારક પોતાના શેર વેચી શકે છે, કેમ કે પોતાના પૈસા છૂટા કરવા માટે, નફાનો લાભ લેવા માટે. આગળ સામાન્ય મોહર કોમન શેર કરારો, કરારો જે થાય ને, ડીલ થાય ને, અલગ અલગ સભ્યો, અલગ અલગ લોકો, બાંયધરીક દલાલો હોય, મધ્યસ્થીઓ હોય, બેંકો હોય, સરકારો, બધા સાથે. શેર પ્રમાણપત્ર જે શેરધારકને અપાય, કેમ કે એને શેર સર્ટિફિકેટ કહેવાય, સાબિતીનું કે ભાઈ કંપનીમાં તમે એટલા શેર, કંપનીના એટલા શેર ખરીદ્યા છે અને એટલા રૂપિયા આપ્યા છે, એ બદલ અમે તમને પ્રમાણપત્ર આપીએ છીએ. તો આ રીતનું એક પ્રમાણપત્ર આપે, કંપની આપે કોને, શેરધારકને. ઓકે, આમ શેર પ્રમાણપત્રો, શેર સર્ટિફિકેટ, દસ્તાવેજો, જે કંઈ થતા હોય કાગળિયા કાનૂન અને રોજબરોજના વ્યવહાર જે થાય, આ બધામાં કંપનીની સંમતિ દર્શાવવા સામાન્ય મહોર લગાવવી પડે. હવે તમને એક વાત યાદ અપાવું, સામાન્ય મહોર કોને કહેવાય, તો કે એક સાદું સિમ્પલ ઉદાહરણ, તમે જે સંસ્થામાં ભણતા હોય, બરાબર છે, સંસ્થામાં તમે ભણો છો, એ સંસ્થાનો સિક્કો લગાવવામાં આપે, ખબર છે ને, આપણી ગૃહ ડાયરી જે હોય, ગૃહ કાર્યવાળી ડાયરી, એમાં સિક્કો લગાવેલો હોય, બસ આ સિક્કો એટલે સામાન્ય મહોર. એમ કંપનીનો લોગો હોય, એને લોગો કહેવાય, એને પરિચય આપે સંસ્થાનો. ટૂંકમાં જે કાંઈ થાય તો જવાબદાર કોણ, આ સિક્કોમાં જે લખ્યું છે એ સંસ્થા, એટલે કે કંપની કે સંસ્થા જે કાંઈ હોય, ટૂંકમાં જવાબદાર કંપની ગણાય, કેમ કે કંપનીનો સિક્કો અને સિગ્નેચર હોય, એટલે ટૂંકમાં આને કહેવાય સામાન્ય મહોર. ઓકે, ચાલો આગળ. સરસ મજાના MCQ છે આમાં વિદ્યાર્થી મિત્રો, 3-4 છે, આપણે અંડરલાઈન કરવાના છે. ઓકે, સંચાલનમાં કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી આવેદનપત્ર નિયમનપત્રને આધીન રહીને જ સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરશે. હવે તમે SP ભણો છો ને, કંપનીનું સંચાલન કોણ કરે, સંચાલક મંડળ, યાની કે BOD, યાની કે બોર્ડ ઓફ ડિરેક્ટર. જો શું લખ્યું આખું નામ, બોર્ડ ઓફ ડિરેક્ટર, એને કહેવાય બોર્ડ, કંપનીનું બોર્ડ કહેવાય, કંપનીનું બોર્ડ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર, જેમાં ડિરેક્ટરો હોય, એટલે કે એકથી વધારે સંચાલક ભેગા થાય અને જે મંડળ બને એને શું કહેવાય, સંચાલક મંડળ, જે સંયુક્ત રીતે બધા કામ કરતા હોય છે હળી મળીને. પણ સંચાલક મંડળ પોતાની મનમાની કરશે નહીં, કેમ, તો કે આવેદનપત્ર અને નિયમનપત્ર વિશે પણ તમે જાણો જ છો. આવેદનપત્ર કંપનીનો ઉદ્દેશ દર્શાવે, ધ્યેય દર્શાવે, મુખ્ય પાયાનો દસ્તાવેજ, જ્યારે નિયમનપત્ર એ ધ્યેયને પાર પાડવા માટે, હાંસલ કરવા માટે, ધ્યેય સિદ્ધ કરવા માટે નિયમો બને, એને કહેવાય નિયમનપત્ર. ઓકે, તો આવું આપણે ક્યાંક ને ક્યાંક SP માં બંને ચેપ્ટરો આવેદનપત્ર અને નિયમનપત્ર ભણ્યા, તો આપણે ખબર જ હોવી જોઈએ.
आम संचालक मंडल आवेदन पत्र अने नियमन पत्र बन्ने ने कंट्रोल में रही एट्ले कि मर्यादा में रही आधीन रही काम करशे। जारे शेरहोल्डर पोताना माथी प्रतिनिधि तरीके चूंटे एने संचालक कहेवाय। हवे शेरधारक मालिको छे ए चूंटणी करशे, उम्मेदवारों ने वोटिंग आपशे, जे बहुमतीथी चूंटाय ए संचालक बने अने ए संचालक मंडल बने। आवी रीते एक थी वधारे अलग अलग संचालकों भेगा थाय अने संचालक मंडल बने अने आ संचालकों कंपनीनुं संचालन करता होय छे। करो अंडरलाइन, संचालक मंडल संचालन करशे। संचालक कोने कहेवाय? तो शेरहोल्डरो वती प्रतिनिधि चूंटाय संचालक कहेवाय। आगळ संचालकों सामूहिक रीते जे कई सामूहिक रीते संचालक मंडल तरीके ओळखाय। संचालकों सामूहिक एटले के संचालक जे सामूहिक रीते जे कई काम करे एने शुं कहेवाय? संचालक मंडल। टूंक में संचालकों समूह एटले संचालक मंडल। ए बी व्याख्या अंडरलाइन करो। आगळ वधीए तो कि भाई जे कंपनी संचालन संभाले छे जे संचालक मंडल। आम कंपनी मालिकी और संचालन बने अलग अलग है। मालिक कोण? शेरधारक, इक्विटी शेरधारक। ओके, अने जेने इन्वेस्टमेंट कर्यु छे कंपनी में त्यारे कंपनी ऊभी थई ने, हे एटले इन्वेस्टमेंट कर्यु छे त्यारे कंपनी ऊभी थई। कंपनीनो विकास प्रगतिना आधारे छे एटले हाचा मालिक कोने कहेवाय? शेरहोल्डर। पण कंपनी आखी एना दस्तावेजो के एना नामे करवाना आवता नथी, खाली मालिक छे एनुं स्वरूप आप्युं छे। कंपनी धारे एवुं कीधुं छे कि शेरधारको कंपनीना मालिक कहेवाय, एटले मालिको अलग छे इन्वेस्टमेंट करवावाळा। अने एना वती जे प्रतिनिधि चूंटाय एटले के संचालक जे कंपनीनुं संचालन करे छे ए संचालन बने, एटले के मालिको अलग संचालक अलग। ज्यारे वहीवटी भागी सॉरी व्यक्तिक मालिकी अने भागीदारी पेढीमां कोण हता मालिको अने संचालको कोण हता? पोते ज भाई, एक ज व्यक्ति होय व्यक्तिमां, पोते ज मालिक, पोते ज वहीवट करे, पोते ज देखरेख राखे, पोते ज अंकुश राखे, पोते ज रोकाण करे। मालिक ये अने संचालक ये, ज्यारे भागीदारी पेढीमां पण सेम टू सेम भागीदारो ए ज बधुं अने बधुं छे। पण कंपनी तो विशाळ स्वरूप छे, तो बधा के थोड़ू संचालन करवा जाए। एक आवी ने एम के भाई आम काम करो, बीजो ई वयो जाय तो बीजो ई एम के आम करो, तीजो आवी ने एम के आम ने आम करो, तो कंपनी नो हाले ने दीकरा होय। एटले संचालको फिक्स होय, बराबर आ संचालको कंपनीनुं संचालन करता होय अने रोकाण करे पैसानुं इन्वेस्टमेंट। कोण? मालिक पोते। ओके, मालिक शेरधारक। आगळ सભ્યોનો દરજ્જો। કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા છતાં ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે। હવે સભ્યને પણ દરજ્જો હોય કે હોદ્દો આપવામાં આવ્યો છે, પણ કેવો હોદ્દો જોવો શું કે છે? માલિકો અને સંચાલકો અલગ છે, બરાબર, એટલે કે સંચાલન અને માલિકી બંને અલગ છે। એમ અલગ કાનૂની એમ કૃત્રિમ વ્યક્તિત્વ પણ એને મળેલું છે કાયદે કીધું, બરાબર। ઓકે, આગળ ક્લિયર ને? આગળ કોઈ સભ્ય વતી કરાર કરી શકે નહીં, કોઈ સભ્ય કંપની વતી ક્યારે કરાર ન કરે। કંપની પોતાની માની બેસી અને એમ કે મારી કંપની આમને તેમને ઓલું બેદું, એવી રીતે કરાર કોઈ વ્યક્તિ સાથે બહારની વ્યક્તિ સાથે કરી શકે નહીં। અને સભ્યના કોઈ એવું કામ કરે તો એના કારણે કંપનીને કાંઈ લાગે વળગે નહીં, સભ્ય ખુદ જ જવાબદાર ગણાય, એનો દંડ કંપનીને ભરવાનો થતો નથી। પરંતુ સભ્ય કંપની સાથે તો કરાર કરી જ શકે, કેમ કે પોતાને જ કંપનીમાં એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલે પોતે જ કંપની સાથે જોડાયેલો છે, એટલે એની સાથે તો કરાર કરવાનો જ છે ભાઈ, બરાબર। આગળ સભ્ય સંખ્યા। ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે। સભ્યો કેટલા હોય? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ નિયંત્રણ નથી, એટલે કે અનલિમિટેડ અનિયંત્રિત, ખાધ્યા જ રાખો ખૂટે જ નહીં। તો વિદ્યાર્થી મિત્રો આ સભ્ય સંખ્યા થઈ। કરો 3-4 સવાલ અંડરલાઈન કયા? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ને વધુમાં વધુ 200, ઓછામાં ઓછામાં એ પૂછે ને બધું બધું ગમે ત્યારે ગમે પૂછી શકે, અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 ને વધુમાં વધુ અનિયંત્રિત કંટ્રોલમાં હોતા જ નથી। તો આમ સભ્ય સંખ્યા અઢળક હોય છે, જેમાં જાહેર કંપનીમાં ખાનગી કંપનીમાં 200 હોય છે। તો આંકડાકીય માહિતી ખાસ યાદ રાખવી। આગળ સભ્યોની જવાબદારી, તો કે સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત બે હોઈ શકે। હવે મર્યાદિત શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એમને ખરીદેલા કે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય। ભાઈ તમને મને બેયને ખબર છે, એસપી બની ગયા ને, હે તમે ભાઈ 100 રૂપિયાનો શેર ખરીદ્યો, માની લો 70 રૂપિયાના શેર ખરીદ્યા, તો તમારે કંપનીને કેટલા દેવાના?
मर्यादित जवाबदारी जर वास्तव में अमर्यादित जवाबदारी वाली कंपनी घनी ओछी हो तो अमर्यादित जवाबदारी हो एम अंगत देव पर भरपाई करव पड़े एम अनलिमिटेड हो गमे तो देव चूकवा तैयार थव पड़े बराबर ये बहुत ओछी कंपनी जो मे सभ्य की जवाबदारी मर्यादित है कि अमर्यादित आवेदन पत्र में जाए आवेदन पत्र की अलग अलग कलम थी ने जवाबदारी वाली कलम याद करो जवाबदारी की कलम एसएम भाई आप आवेदन पत्र में कलम जवाबदारी की कलम एम लिखू तू शेयर मूल्य मर्यादित जवाबदारी वाली बाहेधरी की मर्यादित जवाबदारी वाली कि अमर्यादित जवाबदारी वाली कंपनी आपने भाई था ने बाड़को तो क्या भूलाई जाए एट्ले खास आईएमपी सवाल ये कि सभ्य जवाबदारी मर्यादित है कि अमर्यादित कई कंपनी में जवाब मे कंपनी कया दस्तावेज में जवाब मे कई कंपनी ने कया दस्तावेज में जवाब मैं तो शू लख आवेदन पत्र नहीं के नियमन पत्र बराबर नियमन पत्र विज्ञापन पत्र नहीं क्यों आवेदन पत्र ज चलो आग मूलभूत अधिकारों कायदा की कमी ने केव अस्तित्व केव व्यक्तित्व मिलू है कानूनी व्यक्तित्व कानूनी अस्तित्व आती कंपनी देश नागरिक नहीं तेती नागरिक ने मे एवं मूलभूत अधिकारों आने मलता नहीं हम नागरिक ने खावा पीवा जो जो हरवा फरवा जो जो ने हैं अवर में जाए कि नावा जो कि न जो है कि नहीं समझाई से कि नहीं खाव पीव बोलव हरव फरव चाल जीव तो जागत मणस कहवा तो ये मूलभूत अधिकारों लागू पड़ेगा कंपनी थोड़ी बोले से खावा मागे से कि थोड़ी नावा जो हे हम जाए कि न हम जाए तो मूलभूत अधिकारों नागरिकों भारत नागरिकों मे कंपनी एम कायदा धारी कीधु कि भाई तू व्यक्ति सो जीवन व्यक्ति मणस ही व्यक्ति से कंपनी व्यक्ति है तो कहीं मणस ने खावा जो कंपनी ने थोड़ी खावा जी हे ये कृत्रिम है भाई आप जीवन छे समझा कि नहीं चलो आग तो कि भाई छेल्लो लास्ट मुद्दो भणीए शेर दीठ मताधिकार कंपनी सभ्य जितला संख्या में शेर हो मत आपी सके विचारो आप एक याद करी थी सहकारी मंडली में एक सभ्य एक मत जयरे कंपनी में एक सभ्य एक लाख शेर खरीदे तो एक लाख मत आपवाना एटले पैसा महत्व मूड़ी महत्व में वधारे देखाय छे कंपनी में जयरे सहकारी मंडली में सेवा सेवा ने सभ्य बीजू कई ज नहीं आग शेर की सरल फेरबदली और शेर दीठ मत ए कंपनी की आगवी लाक्षणिकता है एम पूछे ने कंपनी की आगवी लाक्षणिकता कई तो शेर की सरल फेरबदली और शेर दीठ मत ओके ए हरेक जितला शेर एट मत और फेरबदली सरलता थी सके कोई में बांध छोड़ती नहीं छूटती हुए बधा मुक्त रीते कोई फरजियात कोई कंट्रोल मर्यादा में आती नहीं जारे याद करो एम पूछे कंपनी महत्व लक्षण क्यों केव महत्व लक्षण क्यू तो एम लख शेर सरल फेरबदली अथवा तो शेर फेरबदली अथवा तो शेर मुक्त फेरबदली जारे शेर दीठ मता सॉरी कंपनी की आगवी लाक्षणिकता पूछे ने तो शेर की सरल फेरबदली और शेर दीठ मत लिखी शकाय तो विद्यार्थी मित्रों अपने भैया संयुक्त ईसावाड़ी कंपनी अर्थ भणिया संयुक्त ईसावाड़ी कंपनी अर्थ भणिया व्याख्या एना लक्षणों अग्यार भणिया तो अग्यार अग्यार लक्षणों फरजियात नोटबुक में लखवाना पाका करवाना जेथी एक्जाम में सरलता रहे तो चलो विद्यार्थी मित्रों नेक्स्ट सवाल में आपणे आना फायदा भणीशुं केना कंपनी अंगेना फायदाओ ओके चलो नेक्स्ट मुद्दा लेक्चर में आपणे फरी पाछा मळीशुं पूरा जोश अने जनून ने उत्साह साथे ओके विद्यार्थी मित्रों चलो क्लियर चलो फरी पाछा मळीए त्यां सुधी विद्यार्थी मित्रों आवजो।